મા ચામુંડાની વાત મારે કરવી, પણ બહુ મજાની વાત. મા જગદમાનો વિશ્વાસ એટલે શું? એવી મા ભગવતીની ખાલી બે પાંચ મિનિટની, પણ મારા તમારા કાળજાને હલબલાવી નાખે એવો બરોબર સિદ્ધપુર પાટણની માલપા, જે દી એમ કહેવાય સિદ્ધરાજ સોલંકી રાજ કરે છે. અને એ સિદ્ધરાજ સોલંકીના રાજની માલપા બરાબર સૂર્ય જેવો માથે સતર ફરે છે. હેકડાટેટ કસેરીમાં માણસો બેઠા, ટૂંકમાં મારે વાત કરવી છે એટલે હેકડાટેટ કસેરીની માલપા માણસો બેઠા છે. અને હેકડાટેટ કસેરીની માલપા બરોબર 9 વાગ્યાનું ટાણું થયું છે. અને એ સમયમાં કાવા કહુંબા હોકા પાણીનો હોકાર હાલતા હતા કવિઓ, મારામ તારામ મારામ તારામ કહુંબા વ્યસ્તા. પણ કહુંબાનો કલર કેવો થઈ ગયો હતો? એ કહુંબાનો કલર એક સાંટો સફેદ કપડા પર કહુંબાનો પડ્યો હોય તો ગમે એટલો ધોબી કપડા ધોવે તો લાલ કલર નો ડાઘ નો જાય, અને એક સાંટો ધરતી પર પડી ગયો હોય પી નો જાય. પણ જો ઉંદરડો સાટી ગયો તો મીંદડીને અમે બધ બને ભરવા થઈ જા માટી થઈ જા માટી થઈ જા માટી. એવો એકલા તો ડાયરાની માલપા એમ કેવા 18 વર્ષના માણસો બેઠા છે. અને એમાં કાળી ઓઠણી ઓઠેલી, માથાના વાળ સાંધીને સાપરા જેવા થઈ ગયા છે, અને પગમાં વ્યાઉ ફાટી છે, ફાટલા તૂટલા વસ્ત્રો છે, ખંભાની માલપા ઝોળી રહી ગઈ છે, અને પગમાં પગરખા નથી ને બરોબર હેંકડા ઠટ ડાયરાની માલપા માણસો બેઠા છે. અને એવી ફાટડી ડાયરાની માલપા આવી, વાત સામુદા નીકળે આ સામુદાની વાત કરું સર બરોબર ભાટડી ડાયરાની માલપા આવી. પણ કોઈની બીક ન લાગે, કોઈનો ભય ન લાગે, એમ ડાયરાના માણસની વશમાં ભાટડી આવી. પણ ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય, સિંહાસનની ઉપર સિદ્ધરાજ સોલંકી બેઠા છે, અને એની બાજુમાં એના ભાણુબા જગદેવસિંહ પરમાર બેઠા છે. ત્યાં ભાટડી આવી, નામ કરી નામ આશીર્વાદ દીધો. કેમ દીધો? આમ નહીં, આમ આશીર્વાદ દીધો ભાટડી સિંહાસન ઉપર, અને આશીર્વાદ દીધો ને એટલે સિદ્ધરાજ સોલંકી નિસુ જોઈ ગયા. એને મનમાં વિચાર કર્યો કે ભાટડીને ખબર નથી એનો રાજા કોણ છે, મારા મસ્તક ઉપર ડાબો હાથ અને મારા ભાણુભાના મસ્તક ઉપર જમણો હાથ, અત્યારે સોખોટ કરું તો ભાણુભાને રીંહ સડે, એટલે અત્યારે નહીં, કાલ ભાટડી આવતાર વાત. અને ભાટડીને તે આશીર્વાદ આપીને પાછી વળી જાય. પણ બરાબર બીજો દિવસ સુધી થાય અને હજી જગદેવ પરમાર આવ્યા નથી. એકડા ઠઠ ડાયરાની માલપા માણસ આવી ગયા છે, વહેલા હારા છિદ્ર સોલંકી આવી ગયા છે, અને બરોબર 9 વાગ્યાનું ટાણું છે, અને સૂર્ય રાસવા માથે ચડીને આવ્યો છે, અને બરોબર એમ કહેવાય કે ભાટડી ઈની ભાટડી પછી એના ઈ કસેરીની માલપા. આમ ભાટડી વી આવે છે બરોબર માણસની વિશ્વા આવી, અને તે દી સિદ્ધરાજ સોલંકી, એ ભાટડી કા કે કાલ તો આવી છે ને, કા કે કાલ તે આમ કરીને આમ જે આશીર્વાદ દીધો તને ખબર નથી આના રાજા કોણ છે. અને ભાટડી મરક 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 દાંત મૂકી, તે ડાબો હાથ મારી ઉપર, જમણો હાથ મારા ભાણુભાની ઉપર, જગદેવ પરમારની ઉપર, તને ખબર નથી આનો રાજા કોણ છે. અને ભાટડી દાંત કાઢતી કાઢતી બોલે, ગાય સિદ્ધરાજ સોલંકી ખબર નથી એમ કે તો સાંભળી લે, કેમ સાંભળી લે, કેમ બાપ જગદેવ પરમાર આપે તું ન આપીએ. શું કીધું ભાટડી એ ડાયરામાં? જગદેવ પરમાર આપે તું ન આપીએ, એમ કીધું. એટલે રૂવાડા સમસમ ઉભા થઈ ગયા સિદ્ધરાજ સોલંકીના, મારો ભાણુભા છે, મારા રાજમાં રહે છે, ઓલી કદાચ નથી ને, એક કાદું ગામ આપી દે, બીજું શું આપીએ કે મારા રાજ મારે છે એટલે. અને તેથી એમ કીધું કે મારો જગદેવ પરમાર આપે એ કરતા હું ડબલ આપી દઉં. ભાટડી આમ જોઈને કીધું કે આપીશ કા આપીશ કા આપીશ, 3 વાર આપડાવી. અને ભાટડી પાછી વળી ગઈ. પણ મારે આખી વાતનો મર્મ જોગારામ કવિ એમ લખ્યો છે કે ભાટડી ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય, વાત કરતા વાર લાગે એટલી વારમાં કસેરીની માલપાલી ભાટડી જગદેવ પરમારના ઓરડાની બહાર, જગદેવ પરમારના ઓરડે જવું છે. પણ બહાર નિર્ણય કર્યો કે જગદેવ પરમારના ઓરડે જવું છે, એની પરીક્ષા કરવી છે, અને જો બોલવું એ માંગવું આપી દે તો એને બોલી પાળી દેવું છે. આ નિર્ણય કરનારી બીજી કોઈ નહોતી, ભાટડી સોટીલાની સામુંડા. અને આમ કરીને આમ સિદ્ધરાજ સોલંકી ના કસેરીની માલપાની નીકળેલી ભાટડી એમ કેવા જગદેવ પરમારના ઓરડામાં આમ મોઢું બતાવ્યું, હાથી પગા ઢોલિયાની માથે 3 મણની તળાઈ નાખેલી, અને તૈયાર થઈ બે બાજુ બે રાણી ઊભી છે જગદેવ પરમારને, અને તૈયાર થઈ અને ઢોલિયાની ઉપર બેઠેલા તૈયારી કરે જવાની, ક્યાં તો ભાટડી આવી અને જય માતાજી કર્યા. એટલે જગદેવ પરમારે કીધું કે આવો 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 આવો, 3 પ્રકારનો આવકાર કવિ કે કેવો, પેલા આવે કે આમ કે બાણ, આવો આવો બાપ આવો, આ પેલા પ્રકારનો આવકાર, જ્યાં બાણ આવે કે એ આવો, આ બીજા પ્રકારનો આવકાર, અને જ્યાં બાણ આવે કે એ આવો,
કે આ ખબર પડી જાય એના આવકારમાં ગરધણીનો કેટલો ભાવ છે. આવો 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 આમ જગદેવ પરમાર કીધું, આવો આવો કીધું એટલે મારે તમને એ કહેવું છે બાપ, આવો આવો કીધું એટલે સાંભળી લે બાપ, વસન આપેશ કે હા હા જગદેવ પરમાર કે વસન આપું. આ તમે માંગો એ ન આપું તો જગદેવ પરમાર, અરે મારે કેવું છું બાપ, ઈ જગદેવ પરમાર પણ ઈ રાજપૂત જેવો તેવો નહીં બાપ. એને એમ કીધું અને એને નિયમ હતું કે ઓલ્ડ થી નીકળ્યા પેલા કોઈ અતિથિ આવી જાય અને મોઢા મળી બોલે નો આપું તો જગદેવ પરમાર રાજપૂત. ઓલ્ડ ની વિશ્વમાં પગલું મેક્યું, વસન આપ્યું, વસન આપીશ કે હા. ઓલ્ડ ની વિશ્વમાં આવી અને જગદેવ પરમારે કીધું બોલો શું તમારે જોવે, શું કામ આવવાનું થયું, શું કામ આવી શું એમનું કીધું, શું કામ આવવાનું છું બોલો. અને મારે કેવું છે ભાટડી કીધું કે સાંભળી લે બાપ, જો વસંતે આપ્યું છે ને કે આ તો સાંભળી લે, રાત પાઠ ધન દોલત માયા મિલકત પુત્ર પરિવાર એ કાંઈ નથી. અરે પણ માંગી લો, શંકા કરાવ કર માંગી લો, તમે માંગો ને તમે બોલો એ ન આપો તો જગદેવ પરમાર રાજપૂત ને માંગી લો. અને માંગી લો કીધું, તાર કીધું સાંભળ, રાત પાઠ ધન દોલત માયા મિલકત કાંઈ નથી જોતું, પણ હે જગદેવ પરમાર તારા ધડ ઉપરથી માથું જોવે, તારા ધડ ઉપર થી માથું જોવે અને માથું જોવે એમ કીધું. એટલે જગદેવ પરમાર કહે છે, લાંબી વાત નથી કરી, જમણી બાજુ ની રાણી ને કીધું જાઓ ઘોડલા ની મહેલપા તલવાર ટીંગાય ને એ તલવાર ને મ્યાન ત્યાં ત્યાં રવા દો, તલવાર મને જટ આપો. ભાટલી દોટ કાઢી અને વાત કરતા વાર લાગે એટલી વાર માંથી ઘોડલામાં તલવાર ટીંગા છે, શરાફ ખેંચી માન મ્યાન ત્યાં ત્યાં રવા દીધું. લો મહારાજ, જમણા હાથમાં જગદેવ પરમારે તલવાર લીધી અને ડાબી બાજુ ની રાણી ને કીધું જાઓ માળી ને માલપાલી તાંબાનો તાંસ લઈ આવો ખાલી. અને દોઢ કાઢતી એમ કેવા કે માળી ને માલપાલી તાંબાનો તાંસ લાવીને કીધું કે લો મહારાજ, જગદેવ પરમાર ને એક ડાબા હાથમાં તાંહડો છે તાંબાનો, જમણા હાથમાં તલવાર છે અને ઈ રાજપૂત જેવો તેવો નહીં બાપ. એને એમ કરી નામ ઉભા થઈને કીધું કે ભાટડી સાંભળી લે, મારા ધડ ઉપરથી માથું પડી જાય પછી મને ખ્યાલ ન રહે, પણ મેં વસન આપ્યું છે, મેં રાજપૂત એટલે મારું વસન પૂરું કરજે બાપ. પણ તેજી ભાટડી એમ કીધું કે હવે ઉતાવળ રાખ, મારે મોડું થાય જાણે પછા 100 રૂપિયા માંગવા આવે એમ, એ માંગણી જેવા તેવા નહીં બાપ. એને હું કીધું હવે ઉતાવળ રાખ, મારે મોડું થાય, પણ એ રાજપૂત તે એમ કેવાય ગોઠણ ભર થઈ તમારો તાંસડો સામે મેકી ખાલી અને આમ તલવાર ઉગામીને રૂવાડા સમ 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 ઉભા થઈ ગયા. એક જ વેણમાં હવે ઉતાવળ રાખે એમ કીધું ને ભાટડીએ, પણ કહેતો રાજપૂત લુવારની કોટમાંથી લોઢું દગાવીને બહાર કાઢીને લોઢાનો કલર બની જાય લાલ, એવો રાજપૂતના શરીરનો લાલ કલર બની ગયો અને રૂવાડા સમ 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 ઉભા થઈ ગયા. અને એમ કરીને આમ તલવારને ઉગામી અને ત્રણ વાર મોઢાની માલ પર નામ લીધું, જય ચામુંડા જય ચામુંડા અને જય ચામુંડા કહી અને એક તલવારના ઘાથી એમ કેવા ક્રોધના ઉષમાં આવીને ગરદન ઉપર ઘા કર્યો. એક તલવારના ઘાથી નાળિયેર ઉપરથી નાળિયેર ધરતી ઉપર પડે એમ રાજપૂતે તેથી પોતાનું મસ્તક તાંબાના તાંસમાં ઉતાર્યું અને જેમ પવનના વંટોળથી કેલનો થંભ ધરી પડે એમ ધડમાલી લુધિર નીકળતું ધક 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 ચલી પડ્યું. અને બે રાણીઓ દેખાડો કરો, એ ભાટડી તે અમારું ઓળું કરી નાખ્યું, હે ભાટડી તે અમારા સુટલા લીધવી નાખ્યા. આમ ભાટડી નજર માંડી, હે રાણીઓ બોલતું નહીં, જાઓ સફેદ કલરનું કાપડ કોરું લાવો કબાટની માલ પહેલી, સફેદ કલરનું કાપડ લાવે અને કાપડને આમ ધડની ઉપર ઓઢાડી દીધું ભાટડીએ અને તાંબાનો તાસ હાથમાં લઈ અને આમ કરીને આમ પોતાની કાળી ઓઢણી તાંબાના તાંહડા ઉપર ઢાંકી, તાંબાના તાંહડા ઉપર ઢાંકી અને ભાટડી એમ કીધું હાલતા હાલતા ઓરડા મળી, સાંભળી લો રાણીયું, હું આવું નહીં ક્યાં સુધી બહાર પગલું ન મેકતું, આહુડા ન પડતું, રોત્યું નહીં અને કોઈને કહેત્યું નહીં કે અમારા સુડલા નદવા ગયાનું મળું પડ્યું છે, કહેત્યું નહીં, આઘણીએ ગઈ ને આઘણીએ આવી અને ભાટડી બરોબર ત્યાંથી નીકળી, પણ બરોબર 12 વાગ્યાનો સુમાર થઈ ગયો છે, સૂર્ય તપીને માથે આવી ગયો છે, મધ્યાંતર કાળ થયો છે અને ભાટડી હેંકડા ઠે ડાયરાની મલપા બાકી હતા એ બધા માણસો આવી ગયા છે અને બરોબર ડાયરાની મલપા સિદ્ધરાજ સોલંકી પોતાના સિંહાસન ઉપર અને હેંકડા ઠે ડાયરો બેઠો છે અને એ ડાયરાની મલપા ભાટડી કોઈની બીક ન લાગે એમ હાઈડ કરતી આવી અને આવી એટલું તો નહીં પણ બરોબર વશમાં ઉભી રહી અને વશમાં ઉભી રહી એટલું તો નહીં પણ એની આમ બધે કર બરોબર નજર માંડી
કોઈ બોલતું નથી, કોઈ ચાલતું નથી, તાણીને કોઈ શ્વાસ લેતું નથી, અને બાટલી બધાને વચમાં ઉભી રહી ટાકણી પડે તો વાતાવરણ થઈ થઈ ગયું છે. અને બાટલી આમ સિદ્ધરાજ સોલંકીને આમ નજર માની કીધું, હે સિદ્ધરાજ સોલંકી કા કે તે કાલ કીધું તું ને કે મારો ભાણું ભા આપે કરતા ડબલ આપી દો. સાંભળી લે, જગદેવ પરમાર આપે તો ન આપે, જગદેવ પરમાર આપે ન આપે, અને ન આપે કેમ કીધું? એટલે સિદ્ધરાજ સોલંકી કીધું, અરે આપી દો, ડબલ આપી દો. અને તેથી બધા માણસની વશમાં તેથી ભાટડી આમ તાંબાના તાંહડા ઉપરથી પોતાની કાળી ઓઢણી લીધી, કાપડ લીધું, ક્યાં તો ફૂટતી મોહરી, અને બરોબર મૂસને એમ કહેવાય આંટા લઈ ગયેલા. જગદેવ પરમારનું માથું વાળીને સિદ્ધરાજ સોલંકી સિંહાસન ઉપર ઉભા થઈ ગયા, અને એમ કીધું, હે ભાટડી, તે મારા ભાણુભાનું અવળું કરી નાખ્યું, હે ભાટડી. અને તેથી ભાટડી બીજી વખત દાંત કાઢ્યા એની કચેરીમાં, અને દાંત કાઢતા કાઢતા કહેતો કે હે જગદેવ, હે સિદ્ધરાજ સોલંકી, સાંભળી લે, મને જે માથા આપી દે ને, હે મને જે માથા આપે ને એને જમણા હાથનો આશીર્વાદ હોય, બાકી તો ડાબા હાથનો આશીર્વાદ. આમ કહીને ભાટડી બહાર નીકળી જાય. પણ મારે કેવું છું બાપ, બરોબર 12-12 વાગ્યાનો સુમાર થયો, કાં તો ભાટડી જગદેવ પરમારના ઓરડામાં, આખી વાતના છેલ્લા શબ્દ એમ કહે છે, જગદેવ પરમારના ઓરડામાં આવી બે રાણીઓને કીધું, આ કાપડ લઈ લો માથેલી, એ કાપડને લઈ લીધું. પણ જગદેવ પરમારના રાજપૂતના ઓરડાની માલપા માતાજી જગદંબા તાંહડામાં જગદેવ પરમારનું માથું છે અને લઈને આવ્યા. અને મારે કહેવું છું બાપ કે માં જગદંબા જોગમાયાએ ડાબે હાથે જગદેવ પરમાર રાજપૂતનું ધડ ઉભું કર્યું, જમણા હાથમાં વાલની સોટલી પકડી માથાની, અને ભાટડીને એમ છે કે ઓહો હવે હું કેવા રૂપમાં આવી જાઉં, કેવા દર્શન આપી જાઉં. અને બહુ સાચી વાત છે, સેવાહીન શક્તિ ને ઈશ્વર દુબળા છે, જેવી જેની સેવા હોય ભગવતી ને ભગવાન થઈ જાય બાપ. અને આમ માથું લઈ અને ધડની ઉપર આમ મેકે, અને મેકે એટલું તો નહીં પણ એક પલ કવિ કે એક પલમાં માં જગદંબા જોગમાયા ભાટડીનો વેશ મેકી અને મારી સામુડાઈ મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો, કંઠમાં નવલખો હાર પહેર્યો, હાવ હાસ આંબરની હાડી ઓઢી અને નિપુણ નમરું જાંજર પહેરા દે એવું માતાજી સામુડા રૂપ ધારણ કરી, અને સૂર્ય પણ માથે ઉભો રહી ગયો, સુકામ હલતો નથી ને છલતો નથી, સુકામ મારી સામુડાનું રૂપ જોવા માટે જગદેવ પરમાર રાજપૂતના મકાનમાં. આમ ધડ ઉપર મસ્તક મેકી, અને જેમ ભૂવો કારણવાળા માણસ ઉપર આમ પછેડીને હાથ ફેરવે, એમ ઓઢેલી ઓઢણીનો શેડો પકડીને માતાજી આમ કરીને આમ જગદેવ પરમારના ધડને માથાની ઉપર શેડો ફેરવી, અને માતાજી આમ દુખણા લઈને કીધું. આપણે લોકો એમ કે દુખણા લીધા, સારણ હોય તો એમ કે ઓવારણા લીધા, પણ કોઈ જોગી રાવળદેવ હોય તો એમ કે માં ભગવતી જગદેવ પરમારના ભાવ વિભરણા સામુડાઈ લઈને કીધું, ખમા બેટા, હે ખમા, એ ખમા કીધું ને, ક્યાં તો હુકું લાકડું લીલું થાય, જળ ચેતન થાય, મૂગું માણસ બોલતું થાય, એમ જગદેવ પરમારના ઓરડામાં ધડને મસ્તક એક કરી અને સામુંડા એક પલમાં મડું બેઠું કરીને સામુંડાએ પડકાર કર્યો. પણ કેવો પડકાર કર્યો બાપ, આજ મારે નામે કોઈ જીવતા હોય, મારો કોઈને ભરોસો હોય, અને બાપ જો એને ક્યાંય કમોતે મરવા દઉં તો કુળદેવી સામુંડાને માં કોણ કે જગતની મળી. સામુંડાની આવી વાત કરું, બરોબર બોરડીની માલપા એવી સપ્તાહનો માહોલ જામ્યો હોય અને આવા ડાક નંબર વાગે, ભગવાન ભેખ માની યાદ કરે, અને બાપ માણાનો અને પાણામાં જવાબ દેવું વાતાવરણ થઈ ગયું, અને મારી સામુંડા જગદેવ પરમારનું મડું બેઠું કરી અને જ્યારે પ્રકાર કરે અને એમાંય પિતૃમોક્ષના લાભાર્થે આવી જ્યારે કથા હોય ત્યારે મારે કહેવું છું બાપ, માં ભગવતી જગદંબા જોગમાયા સામુંડા જ્યારે વાત કરું મડું બેઠું કરે અને પડકાર કરે વાટમાં તાણું આવે, અને એટલા બધા માણસમાં મારી સામુંડાના કોઈ વિશ્વાસુ બેઠા હોય, ચામુંડાના કોઈ ભૂવા બેઠા હોય, અને કોગદી જો માતાજીને ધૂપાણા ધર્યા હોય, કોગદી અગરબત્તી કરી હોય, દીવો કર્યો હોય, અને આમાં ગમે ના બેઠા હોય, અને જેના કુળમાં સામુંડા હોય, અને મારી સામુંડાનો એક હોંકારો આવી અને જો ખમા ન કે તો જેના કુળમાં સામુંડા દેવ ન કોઈને ઓતારાવે મહેરબાની કરીને કોઈ દાંત કાઢીને હાંસી ન કરતા બાપ, કારણ કે મડું બેઠું કરીને સામુંડા પડકાર કરે એવું વાતમાં ટાણું આવે, અને જેના કુળમાં સામુંડા હોય અને સામુંડાના કોઈ વિશ્વાસુ સામુંડાના કોઈ ભૂવા આમાં બેઠા હોય અને બાપ ગમે ના બેઠા હોય અને મારી સામુંડાનો એક હાંકલો આવીને ભેખને અને આ સભાને ખમવા ન કહે તો જેના કુળમાં કોટલાની સામુંડા દેવ નહીં બાપ. સામુંડા
સામુદાને જયારે યાદ કરું અને મારી સામુદાના કોઈ ભૂવા બેઠા હોય, કોઈ વિશ્વાસુ બેઠા હોય અને ગમે ના બેઠા હોય, બાપ એક એક આંકડો ન આવે તો તો જેના કોર્ટમાં સામુદા કેવો નહીં બાપ. વાહ આવી 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 વાહ વાહ બહો સમર્થા બને દોડીને કાઢે હર બાબ જેના કુમાર સામુડા હોય અને